ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠાના ડીસા ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કથાનું આયોજન કરવામાં આવ્યું। गुजरातना राज्यपाल श्री आचार्य देवव्रतजी द्वारा प्राकृतिक खेती माटे अभियान चलावामां आवी रह्युं छे, जे अंतर्गत खेडूतोने प्राकृतिक खेती अंगे संपूर्ण जानकारी मळी रहे ते माटे गुजरातमां सौ प्रथमवार बनासकांठामां एग्रीकल्चर टेक्नोलॉजी मैनेजमेंट एजेंसी आत्मा द्वारा डीसा खाते प्राकृतिक खेती कथानुं आयोजन करायुं हतुं, जेनो मुख्य हेतु खेडूतोने प्राकृतिक खेती तरफ वाळवा अने जे खेडूतो अत्यारे प्राकृतिक खेती करी रह्या छे तेमणे पण सरकारनी विविध योजनाओथी माहितगार थाय अने तेओ पण अन्य खेडूतोने प्राकृतिक खेती थी तथा फायदाओ अंगे समझावी शके ते माटे एक कलाकनी प्राकृतिक कृषि कथामां पंडितजी द्वारा गौमूत्रनुं महत्व, देशी गाय छाण्या खातरना महत्व समझावामां आव्या हता। खेती विभागना कर्मचारीओ खेडूतोने प्राकृतिक खेती तरफ कई रीते वाळी शके, समजण आपी शके ते माटे तालीमनी पण व्यवस्था करवामां आवी हती। साथे ज जिल्लामां सफळ प्राकृतिक खेती करता खेडूतोने आत्मविश्वास वधे अने प्रोत्साहित थाय ते माटे सन्मानित कराया हता, जेमां दांता तालुकाना धाणा गामनी एक महिला खेडूत भकीबेन चौधरीए जणाव्युं हतुं के तेओ 50 वीघा जमीनमां प्राकृतिक खेती करी ओछा खर्चे सारी आवक मेळवे छे। प्राकृतिक कृषि कथामां हाजरी आपवा आवेला डीसાના युवा धारासભ્ય અને ખેડૂત પુત્ર પ્રવીણ માણીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે સરકાર પણ સહાય આપી રહી છે અને બનાસકાંઠામાં અત્યારે 9000 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને હજુ પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર અને ખુદ ખેડૂત પણ પોતાની જમીનને સુધારવા પ્રયાસ કરી રહ્યા છે। આયોજિત આ પ્રાકૃતિક કૃષિ કથામાં ખેડૂતો પોતાના ખેતરમાં પકવેલ શાકભાજી, શેરડી, મધ, પપૈયા સહિતની ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરાયું હતું અને જે ખેડૂતો અને અધિકારીઓને નિહાળી ખેડૂતોની ધગસથી પ્રભાવિત થયા હતા। ખેડૂત પોતાના માટે કરે છે એટલે આજે પ્રાકૃતિક ખેતી માટેની કથા યોજાઈ છે એવી સર્વપ્રથમ ઘટના છે। ખેડૂતો પોતાના પ્રોડક્ટ તો લઈને આવ્યા છે, એની સાથે રહી વાત એના નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકારે નિર્ણય લીધેલો છે કે 900 રૂપિયા પ્રતિ માસનો એનો જે ગાય આધારિત ખેતી કરતા હોય તો એને પૈસા આપે છે, એટલે વાર્ષિક 10,500 રૂપિયા જેવો થાય। એની સાથે એને આવનારી પેઢીઓને આ જ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને જગ્યા સુધારણા કરીને આપે છે, એટલે એ સૌથી મહત્ત્વની વાત છે કે આપણી જે જગ્યાઓ છે, જે ફોસ્ફરસનું લેયર જામી ગયું છે એને તોડવાનું કામ પ્રાકૃતિક ખેતી દ્વારા થાય છે અને આવા ખેડૂતોને વંદન પણ કરીએ છીએ। અને અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા 9,500થી વધુ ખેડૂતોને લાભ આપી ચૂક્યા છે, એટલે બહુ મોટી વાત છે। આવનારા સમયની અંદર આ અભિયાનના રૂપે ચાલે તો જગ્યાઓના જે આપણા પ્રશ્ન છે, જે પૂર આવવાના, ફ્લડ આવવાના પ્રશ્નો છે, ફોસ્ફરસનું લેયર જે જામી જાય છે એ તોડવાની અંદર અને ફરી આપણી જે માટી છે એ સારી થાય એના ભાગરૂપે આત્મા અભિયાન ચલાવી રહ્યું છે અને સરકાર અભિયાન ચલાવી રહી છે। થોણાથી આવ્યા પછી ખેતી પપૈયાની કરતા હતા તે પહેલાં થોડું ઓછું મળતું, પછી સારું મળે, સરકાર સહારો આપે છે એ બાબતથી મને સારું મળે છે। પપૈયાની ને કપાસની જ એની ખાતર આપણે ધૂળોનું એ સોની ખાતર જ એ આપીએ છીએ, એનાથી જ સારું મળે છે મને એમ। ખર્ચો અમુ ઓછો થાય, ઓછો થાય, પહેલાં વધારે થતો અત્યારે ઓછો થાય, આવક સારી મળે છે એ રીતે। બગીબેન